હલો નમસ્કાર નોબત યુટ્યુબના આંગણે હું વિરલરાજ ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું અલ્પસંવાદ અલ્પસંવાદ જે લોકડાઉન દરમિયાન લગભગ ગાયબ થઈ ગયો હતો એ ફરી અમે આપ જોઈ શકો છો કે શરૂ કર્યો છે અને એ જ જૂના સેટઅપમાં ગુજરાતી ભાષાના ગુજરાતી સાહિત્યના ગુજરાતી તખ્તાના કે ગુજરાતી કોઈ પણ કળા સાથે સંકળાયેલા કલાકાર જ્યારે જામનગરમાં હોય તો એમની સાથે અમે અલ્પસંવાદ કરતા હોઈએ છીએ આજે મારી સાથે આપ જોઈ જ શકો છો ઓલરેડી આશુ પટેલ છે ત્રણ દાયકાની એમની સફર છે એક જર્નલિસ્ટ તરીકેની બાવન જેટલા પુસ્તકો આશુ પટેલની કલમથી આપણી ભાષાને મળ્યા છે પછી એ ફિક્શન હોય કે પછી અંડરવર્લ્ડ પરના હોય કે પછી ઇન્સ્પિરેશનલ વાત હોય સુખનો પાસવર્ડ આ નામની એમની એક કોલમ એ રીતસર એમ કહેવાય કે દરેક ગુજરાતીઓના ઘરમાં હૃદયમાં સ્થાન કરેલું એટલી ઇન્સ્પિરેશનલ વાતોની આ સરસ કોલમ હતી આશુભાઈની વાર્તાઓ પરથી ફિલ્મો બની છે આ બધી વાતો અને ખાસ તો આશુભાઈને આપણે ઓળખી શકીએ એટલે અલ્પસંવાદ વેલકમ વેલકમ આશુભાઈ થેન્ક યુ આશુભાઈ જામનગરના આંગણે તમે છો અને મેં પરિચયમાં ન કીધું પણ તમે જ જામનગર સાથેનો તમારો શું નાતો છે એ કહી દો આશુભાઈ ની આ વાત તમને મજા કરાવી જશે તમે સૌ આશુ પટેલ ને એઝ અ રાઈટર જે મુંબઈ રહે છે અભિયાન હોય કે પછી ગુજરાત સમાચાર હોય કે સંદેશ હોય કે કેટલા બધા અખબારો સાથે સંકળાયેલા પત્રકાર કે લેખક તરીકે ઓળખો છો એ આશુભાઈ ક્યાંના છે હું જામનગરનો જ વતની છું જામનગર જિલ્લાનો જ વતની છું જામજોધપુર તાલુકાનું અને જામનગર જિલ્લાનું છેલ્લું ગામ જામ સકપુર જામ સકપુર વતની છું એટલે આશુભાઈ એકચ્યુઅલી ત્યાં રહ્યા છો આપ હા હું અઢાર વર્ષની ઉંમર સુધી ત્યાં રહ્યો છું

તો આશુભાઈ તમે જામ સખ પર હતા અને અઢાર વર્ષ સુધી તમે કહ્યું કે ત્યાં જ હતા તો નેચરલી અભ્યાસ ત્યાં જ કર્યો છે તો કઈ ક્ષણે તમને એવું લાગ્યું કે મારે લેખન તરફ જવું છે કે હું આ દિશામાં જાઉં કે મુંબઈ જાઉં મને વાંચવાનો ખૂબ શોખ હતો હા નાનો હતો ત્યારે ફૂલવાડી આવતી ઘરમાં ફૂલછાપ ન્યૂઝપેપર આવે ચિત્રલેખા આવે હા પછી અભિયાન શરૂ થયું ત્યારે અભિયાન આવે તો વાંચનના શોખને લીધે મને એમ કે બાર આ વાંચીને મને એમ થાય કે આ રોલ મોડેલ લાગે કાંતિ ભટ્ટ શીલા ભટ્ટ હરકિશન મહેતા એટલે હું એ બધા લોકોને પત્રો લખતો ત્યાંથી જામપુરથી ત્યાં અને એ પત્રોના અમુકના જવાબ પણ આવે તો પત્રો તો હું કંઈ પણ લખતો એટલે અત્યારે હું અહીં મારા વતનમાં જ છું એટલે ખુલ્લા દિલથી બોલીશ હું વડાપ્રધાનને પણ લેટર લખતો અમિતાભ બચ્ચનને લેટર લખતો રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે હું ટીનેજર હતો તો મેં એમને પત્ર લખ્યો હતો કે તમારો દેશ કેમ ચલાવવો જોઈએ ત્યારે કેવું ઇંગ્લિશ હશે એટલે એ ટેકનોલોજી સાથે જવાબ આપેલો કે વિલ કન્સિડર યુર સજેશન એમ તો એવી રીતે ભટ્ટને મેં પત્ર લખ્યો હતો ઘણા લખ્યા હતા એમાં ક્યારેક એમનો જવાબ આવે શીલા ભટ્ટે પણ જવાબ લખેલો એકવાર તો લખ્યું કે તમારી ભાષા સરસ છે પત્રકાર બની શકો એમ છો ક્યાં વાત હા એટલે એ પોસ્ટકાર્ડ લઈને હું મુંબઈ પહોંચી ગયો આ પત્રકાર બનવું છે એમ હું આવી ગયો વાહ એ પેલા નાનું મોટું લખતો ચર્ચા પત્રો લખતો કેવા નાના નાની ઘટના હોય છે કે કોઈ નાની બાત બને અને આપણા જીવનનો પ્રવાહ પલટાઈ જાય એક વળાક આવી જાય આશુભાઈ તમે જ્યારે પત્ર લખ્યો અને કાંતિભાઈ જ્યારે એનો જવાબ લખતા હશે ત્યારે એ તો એક કોઈ યુવાનને એન્કરેજ કરવા કે ભાષા સરસ છે ને તમે આ કરી શકો લખતા હશે પણ તમે ખરેખર પહોંચી ગયા ત્યારે કાંતિભાઈનો આમ પ્રતિભાવ કેવો હતો ત્યારે કાંતિભાઈ એટલે એમણે જોયું કે આ તો અઢાર વર્ષનો છોકરો છે મને પહેલાં ગ્રેજ્યુએશન પૂરું કરી લો ભાઈ પછી આવો એટલે તમારી તો ઉંમર નાની છે એટલે ઘરેથી માન માન પરમિશન લઈ ગયો હતો હા પછી પાછું આવું નહોતું પછી એ વખતે હસમુખ બારટ અભિયાનના એક્ઝિક્યુટિવ એડિટર હતા સંપાદક તરીકે એમનું નામ આવતું એ ત્યારે ત્યાં હતા કાંતિભટ્ટના ઘરે એમણે કીધું કે શીલા ભટ્ટ એમ કે આજે સાંજે ઓફિસ આવવાના છે તો તમે આવજો ભટ્ટ એટલે એ કાંતિભાઈ ઘરેથી લખતા શીલાબેન એડિટર એ બંને એડિટર હતા કાંતિભટ્ટ શિલાભટ્ટ તો હું ત્યાં ઓફિસ ગયો રાતના આઠ વાગ્યે અને શીલાબેને થોડા સવાલો પૂછ્યા અને મને કીધું એક મહિનો આપું છું એક એક મહિના પછી 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 હું ચોક્કસ તમને ગાડી અચ્છા મહિનો એમણે જે મેનેજિંગ ડિરેક્ટર હતા કેતન સંઘવી પબ્લિશર અવિનાશ પારેખ હતા અને મેનેજિંગ ડિરેક્ટર કેતન સંઘવી હતા એમણે કેતન સંઘવીને કીધું કે આ ભાઈનો સેલેરી સેલરી વધારી દેજો કન્ટિન્યુ થઈ ગયા એટલે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના છેલ્લા છેવાડાના વિસ્તાર કહેવાય જામ સુખ પરથી એક વ્યક્તિ ઘરની પરમિશન માંડ માંડ લઈને અઢાર વર્ષે ગ્રેજ્યુએશન પહેલા મુંબઈ લેન્ડ થાય છે પત્રકારત્વની દુનિયામાં અને ત્યારે પછી એની જીવન જે પ્રવાહ પલટાઈ જાય છે એક એક એવો ફેઝ હતો એઝ અ જર્નલિસ્ટ મૂલ્યો જુદા હતા ત્યારે પ્રિન્ટ મીડિયાનું બહુ મહત્વ હતું એટલે મને ત્યારે મારા માટે થોડુંક ડિફિકલ્ટ હતું હા કારણ કે અગિયાર સાયન્સ સુધી ભણ્યો હતો બારમાં બે ત્રણ મહિના જામજોધપુરની સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં બે ત્રણ મહિના ભણ્યો હતો પછી જતો રહ્યો હતો તો મુંબઈની જ્યોગ્રાફી ખબર નહીં ભૌગોલિક રીતે કઈ ખબર નહીં જર્નાલિઝમ વિશે ખબર નહીં ઇંગ્લિશ આવડે નહીં અને ભટ્ટે મને બીજે જ દિવસે હું જોડાયો બીજે જ દિવસે ચાર્ટર ફ્લાઇટમાં જોનપુરમાં આગાખાન મેડિકલ સેન્ટરના ઇનોગ્રેશનમાં રિપોર્ટિંગ કરવા માટે મોકલી દીધું મોકલી દીધા સીધા ચાર્ટર ફ્લાઇટમાં પછી એટલે તમારી વાતનો જવાબ આપવું એ પેલા મને મને શેર કરવાનું ગમશે પછી મેં આવીને ચૌદ પાના ભરીને ફૂલ સ્કેપ લખીને આપ્યો રિપોર્ટ એમ એમાં ફાળીને ડસ્ટબિનમાં નાખી દીધો આ શું છે પછી વાચકોને સાથે કનેક્ટ થવું હોય તો વાચકોને ગમે એ રીતે પ્રેઝન્ટેશન હોવું જોઈએ એટલે ત્યારે થોડું પણ પછી કાંતિભટ્ટ શિલાભટ્ટ પાસેથી જે તમે કહો છો એ વખતે એટલું બધું સજ્જ હતું એટલે પત્રકારને મને એમ લખી કે કાંતિભટ્ટ શિલાભટ્ટ હસમુખ ગાંધી ચંદ્રકાંત બક્ષી આવા દિગ્ગજો નું માર્ગદર્શન મળ્યું મને હા એ વખતે બક્ષી સાહેબ અને એ વખતે ઇલેક્ટ્રોનિક મીડિયા હતું નહીં આ નેટ નહોતું આવ્યું ગૂગલ દેવ નહોતા એટલે હાર્ડવર્ક ફિલ્ડવર્ક બધું બહુ કરવું પડતું કંઈ પણ નાની વસ્તુ જાણવી એટલે તમારે ઇન્ફોર્મેશન કઢાવવા માટે દોડવું પડે તો એ બધું એ જે શીખવા મળ્યું એટલે અત્યારના લોકો માટે ઈઝી છે કે કંઈ પણ ઇન્ફોર્મેશન ક્યાંય પણ થયું તો સીધું બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે એ વખતે અમારે શોધી આવવું પડતું રાઈટ અને કાંતિવટ શિલાભટ્ટનું ઇન્વેસ્ટિગેટિંગ જે જર્નાલિઝમના કે શીલાબેન જેમ આપણે ગઈકાલે વાત થતી હતી કે દુબઈ જઈને દાઉદ ઇબ્રાહિમનું ઇન્ટરવ્યુ લઈ આવે વર્લ્ડમાં ફર્સ્ટ પછી અભિયાનની કવર સ્ટોરી હોય અને એક વીક પછી ઇલોસ્ટ્રેટેડ વીકલીની સ્ટોરી એટલે નેવાના મોભે ચડે એમ એ જર્નાલિઝમ જયારે થતું ગુજરાતીમાં હવે ગુજરાતીમાં આપણે થોડું તકલીફ એ છે કે ઇંગ્લિશમાંથી ઘણું બધું આવે આપણે ત્યાં ત્યારે એ એક એક જુદા જુદું જર્નલિઝમ હતું ને મૂલ્યો પણ જુદા હતા એ વખતના મૂલ્યો જુદા કાર્ય કરવાની પદ્ધતિ અલગ હતી જેમ આશુભાઈ કહ્યું એમ કે એમાં તમારે બધું શોધવા જવું પડે ઘરે ઘરે અથવા તો ઓફિસે ઓફિસે માણસોને પકડીને કરવું પડે આશુભાઈ તમે આટલા વર્ષ અને આટલું બધું તમારી સફર એક જર્નલિસ્ટ તરીકે જે શરૂ થઈ જેમ શીલાબેને કહ્યું કે એક મહિના પછી હું ચોક્કસ કાઢી મૂકીશ ત્યાંથી શરૂ કરી અને પછી તમે અખબારોના તંત્રી થયા હા કે તમે ત્યાં સુધીની સફર ખેડી તો કેટલું બધું અનુભવનું ભાથું તમને મળ્યું હશે મારો સવાલ હવે જર્નલિઝમથી જરા જુદો છે કે ડ્યુરિંગ જર્નલિઝમ તમે ઘણા બધા લોકોને મળો ઘણી બધી સ્ટોરી કવર્સ કરો કવર કરો એમ કહેવાય છે ને કે ટ્રૂથ ઇઝ સ્ટ્રેન્જર દેન ફિક્શન સત્ય એ વધારે વિસ્મયકારક હોય છે કોઈ કલ્પના કરતાં પણ પછી તમે જ્યારે ફિક્શન લખવાનું કંઈ શરૂ કરો કે કોઈ વાર્તાઓ લખો રિયલ સ્ટોરી પરથી ઇન્સ્પાયર્ડ હોય અથવા તો કોઈ વ્યક્તિને જોઈને તો એ એ ભાથું કેટલું કામ આવ્યું તો બહુ જ કામ લાગ્યું મારી પહેલી જ ડોક્યુ નોવેલ હતી વિસચક્ર ઓકે વિસચક્ર સંદેશમાં અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં એટલે એકચ્યુઅલી અમે એ માં શરૂ કરેલી ત્યારે વિક્રમ વકીલ ગ્રુપ એડિટર તરીકે જોડાયા હતા ફર્સ્ટ ટાઈમ ગુજરાતી જનનાજન સંદેશમાં તો એ વખતે ફાલ્ગુનભાઈ પટેલ સંદેશના માલિકને એડિટર ઇન ચીફે બોમ્બે આવ્યા હતા અને તાજ હોટલમાં જમવા બેઠા હતા તો એ વખતે વિક્રમનો કોલ આવ્યો વિક્રમના અમે અભિયાનમાં જમના મિત્રો ગીતા માણે વિક્રમના બધા શરૂઆત કરિયર લગભગ સાથે કરેલી તો એને કીધું અંડરવર્લ્ડ પર કંઈક સિરીઝ કરીએ ઓકે આપણે દસ પંદર ચેપ્ટર લખીએ તો એ પહેલાં ડોક્ટર તમે પણ એમ કરીને અમે ડૉક્ટર વિશે એક સિરીઝ કરેલી ને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો પણ એ પ્યોર જર્નાલિસ્ટિક એંગલથી હતું આમાં અમે વિચાર્યું કે કંઈક એવી રીતે રજૂ કરીએ કે લોકોને રસ પડે એટલે મેં એમને કીધું કે આને નોવેલની જેમ મૂકીએ સ્ટોરીની હા તો પહેલાં ડેઇલીમાં મૂકવાના હતા ત્રણ દિવસ છપાયું એટલે એનો પ્રચંડ રિસ્પોન્સ મળ્યો ઓકે એટલે પછી એને પાલગુનભાઈ કીધું આપણે અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં લઈ જઈએ પછી એટલો રિસ્પોન્સ મળ્યો કે પોણા બે વર્ષ સુધી એ ચાલી વીસચક્ર પુસ્તક પ્રથમ આવ્યું એ તમારું પહેલું પુસ્તક હવે એ જે ભાથું કે ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું હોય ફિલ્ડ વર્ક કર્યું હોય તો મુંબઈના અંડરવર્લ્ડને બરાબર સમજ્યા હતા એના લીધે મુંબઈના અંડરવર્ડ વિશે એ આખું એન્સાયક્લોપીડિયા કહી શકાય એ ટાઈપનું વીસચક્રમાં બધું જ ફિલ્ડવર્ક કારણ કે પોલીસ ઓફિસર્સ ખબરીઓ પોલીસના રેકોર્ડ્સ ઘણું રિપોર્ટિંગ કર્યું

તો આશુભાઈ ફિલ્મોની વાત કરીએ તો જેમ તમારા પુસ્તકો થયા તો જે પહેલી ફિલ્મ કઈ રીતે થઈ અથવા તો એ એ પુસ્તક પરથી થઈ કે કઈ રીતે આવી એ પ્રોસેસ ઇન્ટરેસ્ટિંગ છે હા એકચુઅલી એક મારા ફ્રેન્ડ છે વિવેક વૈદ્ય એ અને ભાર્ગવ પટેલ એ લોકો વિલેપાલે કેડોનમાં ટ્રસ્ટી હોય ભાર્ગવ એટલે હા હા તમે તો જાણો છો એમને હા તો એક વખત યુએસ થી આવ્યો તો જય વસાવાડા નામે યુએસ ગયા હતા અમેરિકન ગવર્નમેન્ટે એમને ઇન્વાઇટ કરેલા અચ્છા વિદેશ એમ તો આવ્યો હતો એ દરમિયાન મને વિવેક વૈદ્યનો ફોન આવ્યો કે જીતુભાઈ મળવા માગે છે એટલે અમારા એક બીજા કોમન ફ્રેન્ડ જીતુભાઈ પણ છે એટલે મેં તો હું તો જેટલેક છે ને તો કે નહીં જીતુભાઈ એટલે જીતેન્દ્ર બાલાજીના ચેરમેનને એક્ટર મળવા માગે છે એટલે એટલે પછી અમે લોકો મળ્યા અને એ વખતે અમને મોનિકા બેદીને અબુ સાલેમ પર ફિલ્મ બનાવી હતી એકતા કપૂરને એટલે એમણે કીધું કે મારા ડિરેક્ટર સાથે તમને મળાવું છું પછી એમણે તિગ્માંશુ દુલિયાને બોલાવ્યા અચ્છા એ વખતે એમની હાસિલના ચરસ સ્ટાર બેસલર ને ઘણું બધું આવી ચૂક્યું હતું તો અમે લોકો મળ્યા ત્યાં પછી બધાના સાઇનિંગ અમાઉન્ટના ચેક આપ્યા બધું નક્કી થઈ ગયું પછી સમહાવ એ યુટ્યુબ પર તિગ્માંશુ દુલિયાનો કે વિડીયો બોલેલા છે એ પ્રોજેક્ટ અભેરાયે ચડી ગયો ઓકે એટલે પછી બે ત્રણ વર્ષ નીકળી ગયા પાછો એકવાર જીતુજીનો જીતેન્દ્રનો કોલ આવ્યો કે એ વખતે એમણે સીધા કોલ કર્યો મિલન લુથરિયા સાથે અમે એમ કે એક ફિલ્મ બનાવી રહ્યા છીએ વન્સ અપોન અ ટાઈમ મુંબઈ એમ કે એમાં તમે સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટ તરીકે જોડાવો હા પછી એ મારે તિગ્વંશુ સાથે દોસ્તી થઈ ગઈ હતી એટલે અમે લોકો મળતા રહ્યા અને એણે ચંદ્રકાંત બક્ષીની એક શામકી વાત એક સાંજની પરથી સ્ટાર બેસ્ટ સેલરમાં એક બનાવેલો એક કલાકની ફિલ્મ તમારી દોસ્તી જામી ગઈ ને એક દિવસ મેડમ એક્સ મારી વર્કશોપ પછી સંદેશમાં જે આવેલી હા એ એ એની બુક આવી એટલે મિહિર ભૂતા એ વખતે કંઈ મળવા આવેલા અને બહુ નામાંકિત લેખક લેખર બોર્ડના મેમ્બર એટલે એમણે મિહિર ભૂતાએ કીધું કે એને વાંચી મને કાં તો જબરદસ્ત છે આની પરથી હિન્દી ફિલ્મ બને એટલે એમણે એક એમના પ્રોડ્યુસર ફ્રેન્ડ સાથે વાત કરી એમણે રાઇટ્સ લઈ લીધા પછી એમણે કીધું કે અમને ડિરેક્ટર તરીકે દિબાંકર બેનર્જી અથવા તિગ્માંશુ ધુલિયા કે અનુરાગ કશ્યપ ત્રણમાંથી એક જોઈએ છે તો મેં કીધું બીજા લોકો સાથે મારે નથી પણ તિગવાંશુ સાથે સારું છે એટલે અમે લોકોએ મીટિંગ કરી પછી પાછો એ લોકોનો વિચાર બદલાયો કે અંડરવર્લ્ડનું છે ને પડવું કે આ બિઝનેસમેન છીએ તો એટલે એમણે એટલે સાઇનિંગ અમાઉન્ટનો ચેક પાછો આપ્યો એટલે સાઇનિંગ અમાઉન્ટ આપ્યો નોન રિફંડેબલ આપી હતી પણ એ પાછો આપ્યો પછી એ આ સ્ટોરી સાંભળીને રસ પડી ગયો હતો એ કે આઈ એમ ડુઈંગ ઇટ હું કરું છું એમ એ વખતે મેડમ એક્સ પછી ઇંગ્લિશમાં પણ નોવેલ આવી જે એણે જ લોન્ચ કરેલ ત્યારે તો એ દરમિયાન તિગ્માંશુ દુલિયાના અનુરાગ કશ્યપ એ બંને કંઈ ડિનર પર બેઠા હતા એ બધું નેટ પર ઘણા બધા આવા પડ્યું છે બધું એટલે એ લોકો વચ્ચે કંઈ વાત થઈ એટલે ક્યાં રહ્યા અભિયમ કે અનુરાગ કશ્યપ કેમ નથી ગેંગ્સ ઓફ વાસઅપ પ્રમાણે તિગ્માંશુ પાસે એક્ટિંગ એ કરાવેલી એનએસડી વાળા બધા તો એણે કીધું કે આવી રીતે એક જર્નાલિસ્ટ ફ્રેન્ડ હે એમ કે ગુજરાત સમાચાર કે હા સિનિયર જર્નાલિસ્ટ છે મારા ફ્રેન્ડ તો એક એસી એસી કિતાબ એમ કે તો એણે કીધું કે આઈ એમ ડુઈંગ ઇટ એટલે એમ કે આપણે સાથે પ્રોડ્યુસ કરીએ અનુરાગ કશ્યપ કે હું ડિરેક્ટ કરું એમ એટલે પહેલાં કંગના રનોતનું આણે નક્કી કરેલું પછી એમ કે એ કે હું કરું છું એટલે એમાં પછી પાછું સંભાવ બોમ્બે એલવેટ આવીને બધું ચેન્જ થયું એટલે હવે તિગમાન સુધુલિયા પોતે લઈને આવી રહ્યા છે મેડમ એક્સ મેડમ એક્સ અને બીજી ગુજરાતી ફિલ્મ સાથે તમે જે ગુજરાતી ફિલ્મ ગુજરાત ઇલેવન જે જાણીતા ડિરેક્ટર બોલીવુડના એમને એક મહેલો સપનો કાતી માટે ઘણી સિરિયલો પણ કરી છે જયંત ગિલાટર તમે તો તમારા તો મિત્ર છે એમને ગુજરાત માં હું ક્રિએટિવ પ્રોડ્યુસર હતો જે ગયા વર્ષે રિલીઝ થઈ ઓકે હમણાં એમની એક ફિલ્મ છે નવી આવવાની છે એમાં પણ હું ક્રિએટિવ પ્રોડ્યુસર છું અને રાઇટર પણ છું સ્ક્રીન પ્લે રાઇટિંગમાં છું એમની સાથે અને ગીતા માણેકે ડાયલોગ લખ્યા છે આપણા કોમન ફ્રેન્ડે વાહ ક્યાં વાત છે તો એક સરસ ઇન્સ્પિરેશનલ થોડી વાતો અને જર્ની કે આ અનિશ્ચિત દુનિયામાં તમે કોઈ જર્ની શરૂ કરો અને જર્ની ક્યાં જઈને અટકે કે સકપરથી એક અઢાર વર્ષનો યુવાન જર્નલિસ્ટ થવું છે એમ કાંતિભટ્ટની ઓફિસમાં જાય અને પછી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર આપણા એમના એક કોફિટેબલ બુક પણ એમની પાસેથી મળે કે જેમાં બધા જ દિગ્ગજો હાજર હોય ધ બિગેસ્ટ ઓપનિંગ કે લોન્ચ જે બુકનું થાય એ આશુભાઈ આપણી સાથે એ એક્સપિરિયન્સ શેર કરો અમારી સાથે એ અમે કોફિટેબલ બુક દિલીપ ઠાકર છે જાણીતા ફોટોગ્રાફર અમે લોકો અભિયાનના વખતથી એ પણ ફ્રેન્ડ અમે એટી એટથી ફ્રેન્ડ તો અમે મિહિર બુતાને હું નરેન્દ્ર મોદી પર એક બુક વિચારી રહ્યા હતા કંઈક એમ પછી એ કંઈક મિહિર ભૂતા બિઝી હોય હું મારા કંઈક કામમાં હોઉં પ્રોજેક્ટમાં તો એ અટકતું જતું હતું એમાં જે જેમના હાથ નીચે મેં કામ પણ કર્યું છે સિનિયર જર્નલિસ્ટ એમણે કીધું કે દિલીપ ઠાકર એ અમારા કોમન ફ્રેન્ડ એટલે દિલીપ પાસે એમ કે બહુ જ ફોટોગ્રાફ્સ છે નરેન્દ્ર મોદીના બહુ રેર કહેવાય એવા એમ એટલે અમે કોફિટેબલ બુક પ્લાન કરી જેમાં અમે સિલેક્ટેડ લોકો પાસે આર્ટિકલ્સ લખાવ્યા હતા જેડી મઢી મજીઠિયા મનોજ જોશી જય વસાવડા ડૉક્ટર જયજ રાવલ પ્રણવ મિસ્ત્રી સેમસંગના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ છે એવા અશોક દવે એવા દસેક લોકો પાસે આર્ટિકલ લખાય બાકી એમના લાઈફના ફોટોગ્રાફ્સ એર ફોટોગ્રાફ્સ એટલે પછી એનું પહેલાં એવું હતું કે એમના જ હાથે એ લોન્ચ કરાવ્યા પછી આપણા ભાર્ગવ પટેલે કીધું કે આ તો અદ્ભુત બુક છે અને એમ કે આપણે આનું બોમ્બેમાં લોન્ચ કરીએ એટલે પછી ત્યારે સ્મૃતિ ઈરાની એચઆરડી મિનિસ્ટર હતા કેન્દ્રીય પ્રધાન હતા એમને પુરુષોત્તમ રૂપાલાને બોલાવ્યા અને બીજા બધા ઘણા બધા લોકો હતા એમાં જય વસાવડા અને અંકિત ત્રિવેદી સાથે સંચાલન કરેલું એકચુઅલી કાજલબેન પણ આવવાના હતા પણ એમની તબિયત બગડી ને તો જય વસાવડા કાજલ ઓજા અંકિત ત્રિવેદી ત્રણ જણા સંચાલન કોઈ ઓડિટોરિયમ ની બદલે મેદાનમાં નેસ્કો એટલે બોમ્બે નો બિગેસ્ટ ઇન્ડોર કહેવાય એમાં વીસ હજાર થી વધુ લોકો હતા છ થી સાત પાછા ગયા અને એમાં ફાલ્ગુની પાઠક પ્રીતિ પિંકી હિમેશ રેશમિયા પાર્થિવ ગોયલ ભૂમિ ત્રિવેદી ઐશ્વર્યા મજુમદાર યુ નેમ એટ બધા લોકો એક સાથે એક સ્ટેજ પર આવ્યા હતા અને પરફોર્મ કર્યું હતું હા ફાલ્ગુની બેન અને ઐશ્વર્યા આ બધા લોકોએ સરસ મજાનો અને એક પુસ્તકને પોંખવા એ પુસ્તક આપણા આશુભાઈ ની પાસેથી આપણે મળ્યું બાવન બાવન પુસ્તકો જેમને રચ્યું આશુભાઈ હવે થોડા પર્સનલ સવાલ હું તમને લઈશ એ પર્સનલ સવાલમાં એ પૂછવાનું કે તમે આટલું બધું લખ્યું કે આટલી બધી જર્ની કરી પણ તમારા પર્સનલ ફેવરેટ રાઇટર કોણ આઈન રેન્ડ આમ તો ઘણા છે પણ આ મને તરત મને આ ધ અને એટલા ફિલ્મ મેકર તમારા પ્રિય ફિલ્મ માં મને સ્ટીવન સ્પીલબર્ગ માં અને અહીંયા ઋષિકેશ મુખર્જી ક્યા વાત છે બહુ આપણે સિમિલર ચોઈસ છે મને સ્પીલબર્ગ અને હું ઋષિકેશ મુખર્જી હું પણ એમનો ફેન છું ને એ બંને વિવિધ આમ જોવા જાવ તો આયામો છે એક એક ટેકનિકલી પરફેક્ટ અને ઇનોવેશન કે જેને કહીએ ને કે ટેકનિક સાથે અને એમાં પ્રયોગ કરતા જોકે અલગ અલગ વિષયના પ્રયોગ કરતાં સ્પીલબર્ગ હોય ને જ્યારે હ્યુમન ઇમોશન સાથે જોડાયેલા ઋષિકેશ મુખર્જી આશુભાઈ પણ આવા લોકો સાથે જોડાયેલા વ્યક્તિ છે એનું વ્યક્તિત્વ જ એવું છે કે ક્યાંય પણ જાય લોકો એમને તરત જ દોસ્ત બનાવી લે અને હું એક પર્સનલ વાત કરું કે મેં માર્ક કર્યું બે દિવસ એમની અત્યારે સાથે છું એમની મેમરી બહુ શાર્પ છે કોઈ પણ શહેરમાં આ જામનગર વર્ષો પહેલા આવ્યા હોય તો અહીંયા આ છે આ વ્યક્તિ જા છે બધું યાદ હોય એક પત્રકારના જે નકશી ગુણો છે એ આશુભાઈ તમારું પ્રિય ફૂડ ભોજન રોટલી અને શાક રોટલી અને શાક મ્યુઝિક ગમે બહુ ગમે કયું મ્યુઝિક વધારે ગમે મ્યુઝિક મને દરેક પ્રકારનું ગમે કોઈ શાસ્ત્રીય સંગીત પણ સાંભળવું ગમે પહેલા નહોતું ગમતું પછી નશો લાગ્યો પણ સૌથી વધુ મને કોઈ મ્યુઝિક ગમતું હોય તો જૂની હિન્દી ફિલ્મો એટલે જૂની એટલે જે કસમ ને ગાઈડ ને એ વખતની અને ગુજરાતીમાં આપણા મને પ્રાણલાલ વ્યાસ છે પ્રફુલ્લ દવે છે તે સાંભળું તો મને હું ફેસબુક પર ક્યારેક મૂકતો હોઉં છું કે સાંભળ્યું તો મજા આવી ગઈ મારા અમારા ઠાકોરજીને તો રૂવાડા ઉભા થઈ જાય વાહ એકદમ જમીન સાથે જોડાયેલું વ્યક્તિત્વ જે આશુભાઈ જો લેખક નો હોત તો તમે શું હોત હું લેખક ન હોત તો એ વિચારી ન શકતો કારણ કે મારે લેખક જ બનવું હતું ઓકે પણ હું લેખક ન હોત કદાચ તો હું શિક્ષક કદાચ બન્યો હોત કદાચ કદાચ પણ કોઈને કોઈ રીતે શબ્દ સાથે કે એની સાથે નાતો જોડાયેલો હોત તો આ હતા આશુ પટેલ એમની સાથે વાતો કરવી ખૂબ મજા પડે હજુ પણ એમ થાય કે ઘણી બધી વાતો એમની પાસે જાણીએ માણીએ અને એક આખી સ્ટ્રગલ એક આખી જર્ની છે જે વર્ષોની છે દાયકાઓની છે ત્યારે એક વ્યક્તિ અહીંયા પહોંચ્યા છે પણ કોઈએ જેને કહેવાય ને કે હિંમત મેળવવી હોય કે ઇન્સ્પાયર થવું હોય તો આશુ પટેલ અને એનું જીવન જોવું જોઈએ આશુભાઈ એક છેલ્લો કોટ તમારા તરફથી નોબતના ભાવકોને અને પછી પૂરું કરીએ મને મારી સુખનો પાસપોર્ટ કોલ કોલમ જે ગમે છે એમાં હું હંમેશા એક વાત લખતો હોઉં છું કે જ્યાં સુધી તમે આ વાત કેટલા લોકો જુદી જુદી રીતે કહી ગયા છે હું મારા શબ્દોમાં કહું છું કે જ્યાં સુધી તમે હાર સ્વીકારી ન લો પોતે ત્યાં સુધી તમારી જીતની તમારા વિજયની શક્યતા હોય છે વાહ વાહ ક્યા વાત હે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આશુભાઈ આ નોટ સાથે આ નોબત યુટ્યુબના આંગણેથી અલ્પસંવાદ અહીંયા આપણે આજનો આ પૂરો કરીએ જોડાયેલા રહેશો અમારી યુટ્યુબ ચેનલ સાથે અને બીજી પણ અનેક હસ્તીઓના અલ્પસંવાદ અહીંયા જ આ ચેનલ પર ઉપલબ્ધ છે જો મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ